पासोद्रामा प्रेमिकानी सगाई थता प्रेमीए घरमां घुसी छरीना घा मार्या। युवतीने बहेन वच्चे पड़ता तेने पण छरी मारी हती। घटनाने अंजाम आपी युवके ज्वलनशील प्रवाही छांटी पोतानी जातने आग चांपी दीधी। सळगेली हालतमां ज तेने युवतीने पण बाद भेळी हती तो ते पण दाजी हती। जोके युवकनुं घटनास्थळ पर ज मौत निपज्युं छे। युवतीनी हाल होस्पिटलमां सारवार शरू छे। મહેસાણાના વાઘરોડા પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા। ખેતરોમાં પાણી ભરાતા જ અનેક પાકને નુકસાન પહોંચ્યું છે। એરંડા અજમા સહિતના ઉપા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન થયું। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ જાતે પ્લાસ્ટિકની થેલીઓ મૂકી અને ગાબડા પૂરવાનો પ્રયાસ પણ કર્યો હતો। વારંવાર કેનાલમાં ગાબડાથી હાલ અત્યારે ખેડૂતોમાં પણ રોષ છે। काले सांजे केनाल तूटी जवाथी गाम में 15-20 खेतर में पानी भरी गयु छे अने घणो नुकसान पण थयु छे। तो मारी एक ज अरजी के केनाल रिपेरिंग नु काम तात्कालिक लेव। आप खेतरो भरी गए एरेंडा न अजमो भरी गई वत कोण हाले 15-20 खेतर में पानी है। तुम्हारी मांगनी शू छे? आई फोर्स करवानी। अने सवाशारमा हवे वात करे अयोध्या ना महामहोत्सव नी। અને હવે નજર અયોધ્યાની ટોપ 10 ખબર પર। ઉત્તરપ્રદેશના અયોધ્યામાં દક્ષિણ કલ્ચર સેન્ટર તંજાવુરથી આવેલા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રેક્ટિસ કરી રહ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીના ભાગરૂપે કલાકારોએ રામકથા પાર્કમાં રિહર્સલ કર્યું। ઉત્તરપ્રદેશના અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓને લઈ તમામ પ્રકારની સેફ્ટી ચકાસવામાં આવી રહી છે। ફાયર વિભાગે કાર્યક્રમ સ્થળે સેફ્ટી ચકાસી। અયોધ્યામાં રામ જન્મભૂમિ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો। 1110 જેટલા રંગબેરંગી ફૂલોથી અયોધ્યાને શણગારવામાં આવી। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અયોધ્યામાં જગતગુરુ રામભદ્રાચાર્યજી સ્થાન પર અમૃત મહોત્સવ લેસર શો બતાવવામાં આવી રહ્યો છે। રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ। જમશેદપુરમાં 21 અને 22 નાની મોટી દિવાળીની ઉજવણી કરવામાં આવશે। જમશેદપુરના વસ્તુપુરમાં રામ મંદિરમાં ઉજવણી કરવામાં આવશે। મધ્યપ્રદેશના જબલપુરમાં શ્રીરામ અને અયોધ્યાના મંદિરનું ટેટુ કરાવવાનો ક્રેઝ જોવા મળ્યો। યુવાનો શરીર પર અયોધ્યા સંબંધિત કરાવી રહ્યા છે ટેટુ। અયોધ્યા મહોત્સવને લઈ લોકોમાં ઉત્સાહ। મધ્યપ્રદેશના બડવામાં 25 વર્ષીય દિવ્યાંગ યુવકે પગથી ભગવાન રામનું ચિત્ર બનાવ્યું। માત્ર 8 દિવસમાં દિવ્યાંગ કલાકારે ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાની આસ્થા દર્શાવવા પેઇન્ટિંગ તૈયાર કરી। યુવકે અત્યાર સુધી 1000થી વધુ પેઇન્ટિંગ તૈયાર કર્યા છે। અયોધ્યા મોકલાશે વિશ્વનું સૌથી મોટું અલી ગઢીવાળું તાળું। 400 કિલોનું બનેલું તાળું વિશ્વનું સૌથી મોટું તાળું હશે। અલીગઢ નગરી તાળા માટે છે પ્રખ્યાત। તાળું મોકલવા સમયે જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો। પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવવાની સાથે સુરક્ષા વધારવામાં આવી। રામ મંદિર આસપાસ ખાસ કમાન્ડોએ સુરક્ષા મોરચો સંભાળ્યો। સ્નાઇપર સહિતના આધુનિક હથિયારો સાથેના કમાન્ડો તૈનાત। અયોધ્યામાં ઉત્તરપ્રદેશ એટીએસની ટીમ દ્વારા મોટી કાર્યવાહી। અયોધ્યામાં સંવેદનશીલ સ્થળોમાં ફરી રહેલા 3ની ધરપકડ। જ્યારે ધરપકડ કરાયેલા 3 યુવકોની પૂછપરછ। તો પ્રધાનમંત્રી મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં 11 દિવસના અનુષ્ઠાન કરી રહ્યા છે। આ અનુષ્ઠાન દરમિયાન પ્રધાનમંત્રી મોદી દરરોજ સવારે 3:40 મંત્ર જાપ કરે છે। આધ્યાત્મિક જગતના સિદ્ધ પુરુષો તરફથી તેમને પ્રાપ્ત થયેલા આ મંત્રોના પાઠ પ્રધાનમંત્રી મોદી 1 કલાક 11 મિનિટ સુધી કરે છે। તેમના 11 દિવસના આ અનુષ્ઠાનમાં મંત્ર જાપ એ મહત્વપૂર્ણ ભાગ છે।
देश में फरी एक बार त्रेता युग की दिवाली नो माहौल छे। जय श्री राम मंदिर नो अयोध्या में प्राण प्रतिष्ठा महोत्सव उजवाई रह्यो छे, त्यारे अयोध्या नगरी ने दुल्हन नी जेम शणगारवामां आवी, दरेक रस्ताओ पर रंगोली बनावामां आवी छे। अयोध्या सहित देशभर में गूंजी रह्यो छे जय श्री राम नो नाद। गुंबद ऊपर सजा है, कितना खूबसूरत लग रहा है, जरा देखिए आप। किशन मेरे कैमरा पर्सन दिखाएंगे, देखिए कितना खूबसूरत लग रहा है ये मंदिर जो ऊपर से सज गया है, फूलों से सजाया गया है, ऊपर तक देखिए किस तरीके से रंग भरे जा रहे हैं। और ये जो फूल आप देख रहे हैं ये थाईलैंड से लाए गए हैं, उसके सामने आप परकोटा देख रहे हैं, और ये देखिए किस तरीके से थाईलैंड से लाए हुए सिंह द्वार पर फूल सजाए जा रहे हैं। ऊपर का जो गुंबद है वो भी पूरी तरीके से रंग दिया गया है, और देखिए वीवीआईपीज के लिए भी यहाँ पर नीचे टेंट लगा दिए गए हैं। और ये मुख्य द्वार है, ये सिंह द्वार है, जो तस्वीरें आप देख रहे हैं न्यूज 18 इंडिया पर सबसे पहले एक्सक्लूसिवली ये तस्वीरें हम आपको दिखा रहे हैं, जहां आप देख रहे हैं किस तरीके से ये पूरा गुंबद बनाकर तैयार कर दिया गया है। कहीं और आपको ये तस्वीरें देखने को नहीं मिलेंगी, भव्यता दिव्यता कहते ही बन रही है न्यूज 18 इंडिया पर ये तस्वीरें हम आपको दिखा रहे हैं। कैमरा पर्सन किशन के साथ सपना शुक्ला, न्यूज 18 इंडिया। तो अयोध्या में हाल अत्यारे त्रेता युग ने दिवाली जो माहौल जोवा मळी रह्यो छे। अयोध्या ने दुल्हन नी जेम शणगाराई रही छे, तमाम रस्ता उपर ठेर ठेर रंगोली बनावामां आवी रही छे, अने देश में पण राम भक्तो में एक अनेरो उत्साह जोवा मळी रह्यो छे। 22 जानुआरी नी आतुरताथी तमाम राम भक्तो राह जोई रह्या छे, अने फरी एक वार हवे दिवाळी जेवो माहौल देश में जोवा मळ्यो। अयोध्या सहित समग्र देश हाल अत्यारे राममय बन्यो छे, अयोध्या में बाळको पण राममय बन्या छे। अयोध्या आवेला एक बाळके श्री रामनो भजन गाई श्रद्धाळुओना दिल जीती लीधा। संवाददाता संध्या पंचाले आ बाळक साथे खास વાતચીત પણ કરી। અયોધ્યાની પાવન ધરા પર અમને એક નાનું બાળક મળ્યું છે ને, જે ન્યૂઝ 18 ગુજરાતીને કંઈક સંભળાવવા માટે ઈચ્છી રહ્યું છે। પહેલા તો આપણે પૂછીએ કે તેનું નામ શું છે, ક્યાં નામ બેટા? નક્ષત્ર। નક્ષત્ર, કેટલા સાલ કે આપ? मैं 10 इयर्स का हूँ। ओके, और कुछ आप सीखती हो गाना बजाना? हाँ, मैं सीखता हूँ। और क्या सुनाओगे हमें, क्योंकि पावन धरा पे हम बैठे हुए हैं, घाट पर बैठे हुए हैं, क्या सुनाओगे? मैं राम जी का भजन सुनाऊंगा। अरे वाह, राम आएंगे। तो आटलू सुंदर भजन है ए अयोध्या थी राम जी ने अर्पण करी रहो छे, अने गुजरात नी जनता सामे तेने सुंदर आ भजन संभळाव्यु छे। रामलला के लिए क्या कहोगे आप बेटा?
मैं जो हमारे बुजुर्गों ने आज तक लड़ाई लड़ी, जो हमारे आज तक जो हमारे प्रयास किया बुजुर्गों ने, वो आज से राम मंदिर बनने को तैयार हो रही है, तो मुझे बहुत खुशी है उसका। तो समाचार महाल समय था और शुभ विराम नु, अब जोड़ायेला रहो न्यूज 18 गुजराती साथे। शॉपिंग ना पे વડોદરાની હરણી તળાવ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે વડોદરા બોટ દુર્ઘટના મામલાનું હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લેશે। સુઓ મોટું પિટિશન દાખલ કરવાની હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજૂઆત કોર્ટે સ્વીકારી લીધી છે। બીજી તરફ વડોદરા શહેર પોલીસ કમિશનર SIT ની રચના કરી છે। 7 પોલીસ અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો। અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાના અધ્યક્ષતાની રચના કરાઈ છે। આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 18 સામે ગુના દાખલ કર્યા છે, પરંતુ પરેશ શાહને પોલીસે આરોપી ન બનાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો FIRમાં આરોપીના એડ્રેસ જ ખોટા લખ્યા છે। એક તો હયાત છે જ નહીં તેનું નામ લખી દેવાયું છે, બીજી તરફ બરોડા બાર એસોસિએશનના વકીલો નહીં લડે આરોપીઓના કેસ। આ મામલે DEO એ સ્કૂલ પાસે માંગી છે પ્રવાસની વિગત, પ્રવાસની મંજૂરી સહિત વિગતો રજૂ કરવાની સૂચના છે। તો આ ઘટનાને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો। વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો। બીજી તરફ વડોદરામાં ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકોએ બચાવની ભૂમિકામાં આવી ગયા। બોટમાં વધુ સંખ્યા બેસાડવાનો શિક્ષકોએ ઇનકાર કર્યો હતો। બોટ સંચાલકની મનમાનીએ લીધો શિક્ષકો અને બાળકોનો ભોગ, તેવો પણ આક્ષેપ કર્યો। વડોદરામાં બેદરકારીના કારણે હરણી હોરારતમાં એક સાથે 14 લોકો ડૂબી જતા વડોદરા શહેર હિપકે ચડ્યું હતું। આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત નિપજતા પરિવારજનો પર જાણે આપ ફાટ્યું હતું। જ્યારે બાળકોના અંતિમ સંસ્કાર અને જનાજો નીકળતા વડોદરા આખું શહેર રડતું જોવા મળ્યું અને દ્રશ્યો પણ ભાવુક કરી ચૂક્યા હતા। દુર્ઘટનામાં મોતને ભેટેલ ઋત્વી શાહ અને રોશની સિંઘના મૃતદેહ રામનાથ સ્મશાનમાં લવાતા કરુણ દ્રશ્યો સર્જાયા। ઋત્વી અને રોશની બંને સાથે ભણતા હતા, બંનેની અંતિમ ક્રિયા પણ સાથે કરવામાં આવતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા। રોશની સિંઘના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતા। આ બાજુ વડોદરાના વાડી તાઈવાળા ખાતે મૃતક બાળકની દફન વિધિ કરાઈ છે। બાળકની દફન વિધિ દરમિયાન સૌ કોઈના હૃદય દ્રવી ઉઠે તેવા કરુણ દ્રશ્યો જોવા મળ્યા। હરણી તળાવમાં બનેલી કરુણ ઘટનામાં નિજામમાં પરિવારે કુલદીપક ગુમાવ્યો। વિશ્વાની માતાએ આક્રંદ કરતા કહ્યું કે મારા દીકરાને મેં જવા માટે ના પાડી હતી, તેમ છતાં તે જીદ કરીને ગયો, ઘરે પાછો ના આવ્યો। એક ના એક દીકરાના મોતથી ઘર મોકાણ કોને છાનું રાખે તેવા દ્રશ્યો સામે આવ્યા। તો આ માતાને હજુ તેનો બાળક મળ્યો નથી, ઉછીના પૈસાથી બાળકને પ્રવાસે મોકલ્યો, હજુ તેનો કોઈ પત્તો નથી, એટલે 48 કલાકથી માતા પિતા હરણી તળાવે ખાધા પીતા વગર બાળક હમણાં બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યા છે। તો શાળાના શિક્ષકોએ ખુલાસો કર્યો છે કે બોટમાં વધારે ના ભરવા કહ્યું હતું, ના કહેવા છતાં વધારે બાળકો બેસાડાયા, આગળ જતા જ બોટ પલટી ગઈ। તો ન્યૂઝ 18 ગુજરાતીએ વડોદરાના હરણી લેક પરની સ્થિતિનું રિયાલિટી ચેક કરતા બોટને વેલ્ડિંગ અને થીગડા મારીને ચલાવાતી હોવાનું સામે આવ્યું। અહીં સ્વિમિંગ રીમ પણ તૂટેલી હાલતમાં જોવા મળી છે। તો કોંગ્રેસના નેતાઓએ લીધી ઘટનાસ્થળની મુલાકાત, ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ મુલાકાતે પહોંચ્યા હતા। વડોદરાના હરણી તળાવ બાળકોના મોતની ચીકોથી ગુંજી ઉઠતા આસપાસના લોકો કામ ધંધા મૂકી દોડી આવ્યા। આ મોટી હોનારતમાં તળાવની આસપાસ રહેતા કેટલાક લોકો તારણહાર સાબિત થયા। પ્લાસ્ટિકનું કામ કરતા માનસિંહ બન્યા રિયલ હીરો, જ્યારે દુર્ઘટનાની જાણ થતા ઊંચી રેલિંગ પરથી કૂદ્યા માનસિંહ। રસ્તા ઉપર આવતા વાહનો ઉભા રાખી મદદ માંગી, 3-4 માસૂમ બાળકોને માનસિંહે બહાર કાઢ્યા। તો આ છે લાલાભાઈ, લાકડા સોમિલમાં કામ કરતો શ્રમિક બન્યો રિયલ હીરો। દુર્ઘટનાની જાણ થતા 6 ફૂટ ઊંચી રેલિંગ કૂદ્યા લાલાભાઈ, બોટ સીધી કરી એક બાળકને કાઢ્યું બહાર, એક બાદ એક 5 બાળકોને બહાર કાઢ્યા, એક શિક્ષિકાને લાલાભાઈએ બચાવી બહાર કાઢ્યા। તો કોર્પોરેટર જાગૃતિબેન કાકાની પણ જોવા મળી માનવતા, તેઓ પણ આ જ રીતે એક બાળકીને ખોળામાં લઈને દોટ મૂકી રહ્યા છે। કોર્પોરેટર જાગૃતિબેન કાકા બાળકોને મદદે આવ્યા, બાળકોને ઊંચકી ઊંચકી હોસ્પિટલની અંદર પહોંચાડ્યા, જેમાં જ ફાયર ઓફિસરો ન પહોંચ્યા હોત તો કેટલાને ઘર કુલદીપક બુચાઈ ગયા હોત। અમિત ચૌધરીએ ભીની આંખે ન્યૂઝ 18 સમક્ષ આખી ઘટના વર્ણવી, તળાવમાં તરફડિયા મારતા બાળકોને જોઈ ફાયર ઓફિસર દ્રવી ઉઠ્યા, કહ્યું આ ઘટના જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું। વડોદરામાં સર્જાયેલી દુર્ઘટનાને લઈ સર્વત્ર ગમનો માહોલ છવાઈ ગયો છે। રાજકોટના સુપેડીમાં આવેલા મુરલી મનોહર મંદિરના મહંતે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। મહંત તથા ભક્તોએ બરોડામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ બાજુ ડાકોરમાં પણ ભૂલકાઓને શ્રદ્ધાંજલિ અર્પી મંદિરની સામે જ પ્રતિક ઉપવાસ પર બેઠા છે। જીતુભાઈ સેવક નામના અરજદારે કાર્યવાહીની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં કરાય તો તેમણે જળસંબંધીની ચીમકી પણ ઉચ્ચારી છે। આક્ષેપ કર્યો કે ડાકોરમાં નૌકા વિહાર સંચાલકો દ્વારા નિયમોનું પાલન થતું નથી। અંબાજીમાં સદગતની આત્માને શાંતિ મળે તે અર્થે હોમ હવન કરાયા, બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે મૃતક બાળકો અને શિક્ષકોના મોક્ષ અર્થે વિશેષ પ્રાર્થના કરાઈ। વડોદરામાં બોટ ડૂબી જવાની ગંભીર દુર્ઘટના બાદ પણ લોકોએ જાણે બોધપાઠ લીધો ન હોય એવી ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે। જુઓ ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસનો આ વિડીયો, જેમાં અડધાથી વધુ યાત્રિકો લાઈફ જેકેટ પહેર્યા વગર ન જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, બોટમાં કેપેસિટી કરતા વધુ લોકો બેસાડાય છે,
વડોદરામાં તંત્રની ગંભીર બેદરકારી બાદ પણ દ્વારકા તંત્ર ક્યારે જાગશે એ મોટો સવાલ છે. તો કેવડિયા એકતા નગરમાં જે બોટ સુવિધા પ્રવાસીઓ માટે ઉભી કરવામાં આવી છે, જે વર્ષોથી ચાલી રહી છે અને અહીંયા સેફટીની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. બોટમાં બેસવા માટે ખાસ જેટી બનાવવામાં આવી છે. સેફટી જેકેટ પહેરેલા પ્રવાસીઓ જોવા મળ્યા. 50 થી વધુ પ્રવાસીઓને બેસાડવામાં આવતા નથી. તો ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓ બોટિંગની મજા માણતા નજરે પડ્યા. આહલાદક વાતાવરણ સાથે ઠંડીની મજા માણતા પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. બોટિંગ માટે સેફટી જેકેટ સાથે પ્રવાસીઓને નિયમ મુજબ બેસાડવામાં આવી રહ્યા છે. વડોદરા બોટ દુર્ઘટના પગલે રાજકોટના ઈશ્વરિયા પાર્કમાં તંત્રે ચેકિંગ હાથ ધર્યું. ત્યારે મામલતદાર વસીમ રિઝવી સહિતની ટીમ પાર્કમાં પહોંચી હતી, જ્યાં થઈ રહેલી બોટિંગ એક્ટિવિટીને લઈને નિરીક્ષણ હાથ ધર્યું હતું, જેમાં લાઈફ જેકેટ અને પાવર બોટ સહિત સેફટીના પૂરતા પ્રબંધ. વેલકમ બેક. ગુજરાતી સિનેમાઘરોમાં આજથી ગુજરાતી પારિવારિક ફિલ્મ મારા પપ્પા સુપર હીરો શરૂ થઈ છે, ત્યારે ફિલ્મના ડિરેક્ટરે અમદાવાદના પીવીઆર સિનેમામાં પ્રિવ્યૂ શોનું આયોજન કર્યું, જેમાં ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યુસર, સ્ટારકાસ્ટ સાથે નજીકના પરિવારજનો પણ પહોંચ્યા હતા. આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે, જેમાં કોઈ પણ પ્રકારનો શો ઓફ નથી કરવામાં આવ્યો, પરંતુ પિતાનો રોલ ફેમિલીમાં કેટલો મહત્વનો છે તે બતાવવામાં આવ્યો છે. બાળકોને મનગમતી વસ્તુ અથવા તો ઈચ્છા પૂર્ણ કરવા પિતાની મહેનત કેવી હોય છે તે સંદેશ સાદી અને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે. એક ફેમિલીની વાત છે કે મા બાપ અને દીકરી, બરાબર. તો આ ફિલ્મ આઈ થિંક બધાને એટલું કનેક્ટ કરશે, કોઈ પણ મા બાપ હોય. અને ખાસ વાત એ, મારા પપ્પા સુપર હીરો એટલે બધાની લાઈફમાં તમે ગમે એવડા થઈ જાઓ, તમારા પપ્પા જ સુપર હીરો હોય છે. તમને કોઈ વસ્તુમાં ના ન, એ પપ્પા એક એવો માણસ હોય છે કે જેના મોઢામાંથી ના ન સંભળાય. ફિલ્મ જે જોશે એમને પણ ખૂબ જ મજા પડશે, હસાવશે, રડાવશે. અમુક અમુક એવા સીન્સ છે જે હસાવશે પણ ખરા ને રડાવશે પણ ખરા. આ વાતની પ્રિમાઇસ, આ ફિલ્મની પ્રિમાઇસ જ એ છે કે દરેક બાળકને એમ છે કે મારા ફાધર સુપર હીરો છે. અને કેવી રીતે આખું ફેમિલી એના મગજમાં જે આ આખું એક આખું આવું ડ્રીમ છે એને કેવી રીતે આખું ફેમિલી એને ફૂલફિલ કરવાના પ્રયત્નો કરે છે, એની જર્નીની આ ફિલ્મ છે. આ એવી ફિલ્મ છે જે ઘણા વખત પછી આપણને એવી જોવા મળી રહી છે કે જેની અંદર શુદ્ધ પારિવારિક ગુજરાતી ફિલ્મ, જે સંપૂર્ણ પરિવાર સાથે એટલે દાદા દાદીથી લઈને નાના બાળક સાથે તમે એક સાથે મળીને જોઈ શકો એવી ફિલ્મ.